गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू अवर फैमिली ब्लॉग। तो आज हम उठी गए, हम तो उठती छे पर पिंकू बहन पण आज उठी गया छे। सो मैं आज चोटलो वेरो छे, मने चोटलो वाळी दीधो छे केम के मारा तेल वाळा वाळ हता। एंड आज केटली तारीख छे? आज 11 तारीख छे, 11 ऑक्टोबर। पिंकू बहन वाचवा बेसी गया छे। સવારે પિંકુ બેન બહુ ડાયા ડાયા થઈ ગયા, વહેલા ઉઠી જઈ રોજ વાંચે છે। કાલે પિંકુ બેન 4 વાગે ઉઠા હતા વાંચવા, પછી આખો દિવસ અમારે સાંભળવું પડ્યું કે હું 4 વાગે ઉઠી જઈ વાંચીને દેવું, મારું માથું દુખે છે। આજે મીડિયમ રીતે ઉઠવાનું બેટા, 7 વાગે ઉઠવાનું, 8 વાગે ઉઠવાનું, એટલે તમને શું કહેવાય, વધારે માથું ના દુખે। અચ્છા એ સાથા, હા તો પછી બપોર સુઈ જવાનું, વહેલા ઉઠાવું એટલે બપોર સુવું પડે, 1 કલાકની અંદર કરી લેવાય તો બહુ સારું કહેવાય ને। બધું હા એ સાચી વાત, એમાં બધું યાદ તો હે ને, સ્ટોરી તો તો સારું કહેવાય, બધું અવેલેબલ હોય એમાં તો તો સારું કહેવાય। ઓકે વાંચો, દે પાડ દે। હવે આપણે કંઈક નાસ્તો કરશું, અવેલેબલમાં ફ્રૂટ્સ છે, ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ફેમિલી બ્લોગ। તો આજે હું પિંકુ ઉઠી ગઈ છે બલી, યે સ્પીડમાં પણ ગુડ મોર્નિંગ। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ફેમિલી બ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ। અને આજ તારીખે 12, યસ, અને પિંકુ અને બાલી ક્યાં જઈ રહ્યા છો તમે? બાલી ને પિંકુ શૂટમાં જઈ રહ્યા છે, મારે છે કન્ટિન્યુઅસ વાતો કરવી પડશે। એન્ડ બ્યુટી ઇન્ડસ્ટ્રી, અત્યારે સલૂન ઇન્ડસ્ટ્રી જે છે એ બહુ જ ગ્રો કરી રહી છે, બહુ સ્કોપ છે આગળ વધવાનો। એની સાથે સાથે જેમ કે અત્યારે હિના જોશી આપણી વચ્ચે ક્લિક કરવા આવ્યા ને, હિમાંશુભાઈ આવી ગયા છે ફોટા પાડવા માટે। હાય,
જો એના દીદી એ બસ બસ લાગો हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय બ્લોગ બીજા દિવસનો બ્લોગ કેમ કે આગલા દિવસે આપણે બ્લોગ નહોતો બ્લોગ કર્યો હતો પણ નીકળો નહોતો એ જે તમે આગળ જોયો હતો. અત્યારે આવ્યું છું મારા કાકાને ઘરે. મારા કાકીને બહુ મજા નથી તો થોડીક રસોઈ કરવા માટે તો અત્યારે હું બનાવું છું કિનારા અને મરચાંનો સંભારો, ગુવાર, બટેટા અને રીંગણાનું શાક અને રોટલી. સો હું કાકાને ઘરેથી આવી ગઈ. ત્યાં હું ગઈ હતી, મેં તમને કીધું એમ કે મારા કાકીને મજા નહોતી, થોડુંક જમવાનું બનાવવાનું હતું. તો ત્યાંથી આવી અને હવે મારે ને અમને બધાને જવાનું છે પ્રીમિયરમાં. હું તારી હીરનું પ્રીમિયર છે તો તમને રિવ્યૂ બી કરીશ કે તમારી ફિલ્મ જોવી જોઈએ કે નહીં. તો શું કહેવાય કે ચલો ફટાફટ હું તૈયાર થઈ જાઉં. મસ્ત મસ્ત ટી શર્ટ પહેર્યું છે મેં, નીચે જીન્સ પહેર્યું આવું અને મેકઅપ. તો ફટાફટ તૈયાર થઈ જાઓ, બાલી પૂજા બધા તૈયાર થઈ જાય પછી આપણે જઈએ. ગાઈસ, સો ગાઈસ, પૂજાબેન ને મેં આ ટી શર્ટ ફ્રેન્ડ્સ વાળું ગિફ્ટ કર્યું છે. હાલો પૂજાબેન, હવે જાય મોડું થાય. તો ગાઈસ અમે પ્રીમિયરમાં જાય છે, ફાર્ગવભાઈ આગળ બેઠા છે, હું આગળ બેસીશ. તો બાલ પિંકબેન, તમે ઓલવેઝ આગળ જ બેસો છો. હા ગાઈસ, નો મારવાન ગાઈસ, કાલે વ્લોગ નતો આવવાના માટે સો સોરી, કેમ કે બહુ ઓછું શૂટ થયું હતું. મેં કીધું હવે એટલું બધું એટલાક માટે નથી નાખવું, એટલે આજના વ્લોગમાં એ આગળ લગાડી દઈશ. તમે આજના વ્લોગમાં જોઈ લીધું હશે, જો કે અહીંયા પૈસા અહીંયા સુધી પૈસા આવી છે, સ્કીપ કરીને જોતા આવી છે, એને નહીં જોયું હોય પણ જેને વ્યવસ્થિત ધ્યાન દઈ. સાચું બોલો, કોણ ધ્યાનથી જોઈ છે અને કોણ સ્કીપ કરીને જોઈ છે? સાચું બોલી જો, કેમ કે ઘણા લોકો મેં સાંભળ્યું કે સ્કીપ કરી આમ આમ કાપી 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 કાપીને જોતા. ગાઈઝ, અમે મૂવીનું પ્રમોશન કરવા
સોરી મૂવી જોવા આવ્યા હે જેનું પ્રમોશન કરવાનું છે હું ને પ્રિય દીદી આવી ગયા અમે સીધા પાર્લરેથી હું અહીંયાથી સીધી અહીંયાથી પ્રિય દીદીના કપડાં પહેરીને આવી ગઈ અને પિંકુ દીદીની આવે છે ટ્રાફિકમાં અને મને થઈ ગયા છે અને હમણાં પિંકુ દીદીની આવે ને પછી અમે જઈએ અમે કેટલા જલ્દી જલ્દીમાં આવ્યા હે પાર્લરેથી રેડી થઈને પછી સીધા નીકળી ગયા ટ્રેન્સનું હે તું ટ્રેન્સમાં ગઈ હતી પ્રિય દીદી તમારું મોકલ ફેવરિટ तीखा लागे मर्चा मीठी लागे खीर ओजस रावत भरत चावड़ा ने पूजा जोशी તાળીઓ થવી જોઈએ જોરદાર ઓજસ રાવલ માટે કેવી લાગી ફિલ્મ આ સરસ મજાની ઓડિયન્સ સામે આવીને સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ ભાઈ એવા ભાઈ તમારા શબ્દોમાં કોઈ રંગ હતી કોઈ નૂર હતી બહુ પાસ હતી ખૂબ દૂર હતી હા
શું વાત છે? અરે થેન્ક યુ સો મચ. નોન ગુજરાતી ગુજરાતી બધા ગુજરાતી જોઈ રહ્યા છો બધા, આપ સૌને નમસ્કાર, દિલથી નમસ્કાર. હું જૂનાગઢ વધારે છું અને આને ચરકટું કહેવાય. આ તો ખાસ કહેવાય કારણ કે આ બધા આ હવનમાં હાડકા નહીં કાંઈ કહેવાય, ફાચર મારી કહેવાય. આ તો એન્જી આઈટમ છે. એ પછી હું વાત કરી, બટ જે લોકો બી જોઈ રહ્યા છે ખૂબ ખૂબ આભાર આપનું જોડાવા માટે, જે આ લોકો કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે, ગીત સંગીતની દુનિયામાં બી કામ કરી રહ્યા છે, લોકોને સૌથી પહેલાં તો લાખ લાખ વંદન. અને આ પહેલી વાર નથી હું જૂનાગઢ આવ્યો, પણ ઘણી વાર હું આવતો રહ્યો છું અને આજે ખાસ દિવસ છે મારા માટે, કારણ કે આજે મારી ફિલ્મ ઉતારી ગીતનું અહીંયા સ્ક્રીનિંગ થયું હતું અને બહુ જ સરસ સ્ક્રીનિંગ રહ્યું. બધા જ સ્વજનો અહીંયા હાજર હતા અને એમાં બહુ સફળ સ્ક્રીનિંગ રહ્યું. તો આપ સૌને પણ તમારા નજીકના સિનેમાગૃહોમાં ઉતારી ગીર હશે અને આપણે જૂનાગઢની બહાર બી પહોંચી રહ્યું છે. યસ, તો પ્લીઝ ડુ ગો વોચ ધીસ. અને ઇટ્સ એન ઇન્ટરનેશનલ રિલીઝ, એટલે કે ઓલ યુએસ, કેનેડા ત્યાં બી રિલીઝ થઈ ગઈ છે, ત્યાં નથી ને. સો પ્લીઝ ડુ ગો વોચ ધ ફિલ્મ ઇન અ સિનેમા હાઉસ નેક્સ્ટ ટુ યુ એન્ડ પ્લીઝ ડુ રાઇટ ટુ અસ. હું તારી ગીર. થેન્ક યુ.